अंकलेश्वर डेपो पर थी प्रथम दिवसे 24 ट्रीप बस ની શરૂ કરવામાં આવી છે। राज्य सरकार आंतर जिला अने जिला मा आंतरिक बस व्यवसाय शुरू कराता अंकलेश्वर थी प्रथम दिवसे आंतर जिला मा एक पण बस नु आयोजन हाल करवामां आव्युं नथी। पण त्रण शेड्यूल मा अंकलेश्वर हासोट अंकलेश्वर झगड़िया अने अंकलेश्वर वालिया वच्चे 8-8 बस दिवस दरमियान दौड़ामां आवी हती। 24 ट्रीप दिवस दरमियान बस स्टेशन थी शुरू कराई हती, जो के मुसाफरो नी जूज हाजरी वच्चे बस डेपो पर मुसाफरो नी पांखे हाजरी जोवा मळी हती। ए पूर्वे अंकलेश्वर डेपो खाते तमाम बस ने सेनिटाइजर वडे धोवामां आवी हती अने कंडक्टर ने टिकिट मशीन साथे थर्मल गन पण आपवामां आवी हती, जे मुसाफरो चेकिंग करी बस मां बेसाडवामां आव्या हता। आ अंगे वधु माहिती आपता डेपो मेनेजर के एस नायके जणाव्युं हतुं के आजे 3 शेड्यूल मां 24 बस ट्रीप शुरू कराई छे, तेमज आ बसो पॉइंट टू पॉइंट तेना स्टेन्ड उपर ज उभी रहेशे अने वच्चे थी कोई पण मुसाफर ने बेसाडवामां आवशे नहीं। तेमज तमाम मुसाफरो ने मास्क पहेरवुं फरजियात बनशे। जो कोई मुसाफर नुं आरोग्य सारुं ना होय तो तेमने बसमां बेसाडवामां आवशे नहीं। तेमज मुसाफरो मोबाइल एप्स वडे ई टिकिट नुं बुकिंग करावी मुसाफरी करी शके छे। हुं केस ने डेपो मेनेजर एसटी अंकलेश्वर राज्य गई काले मळेली राज्य सरकारनी परवानगी मुजब तेमज मध्यस्थ कचेरीथी अमने मळेला आदेश मुजब 20/5/2020 ગુજરાતભરમાં એસટીનું પરિવહન સેવાઓ શરૂ કરવામાં આવેલી છે, જે અંતર્ગત જે તે જિલ્લાના તાલુકા મથકો પર હાલમાં શરૂઆતના ધોરણે શરૂઆત કરવામાં આવેલી છે। તેમાં મુખ્યત્વે નોન કન્ટેનમેન્ટ ઝોન સિવાયના ઝોનમાં જે તે જિલ્લામાં તાલુકા મથકો પર પોઈન્ટ ટુ પોઈન્ટ મુખ્યત્વે સર્વિસો ચાલુ કરવામાં આવેલી છે, જેમાં મોટાભાગે જેમાં પેસેન્જરોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશનની બી તકેદારી રાખવા માટે ડ્રાઈવર કન્ડક્ટરો અને તમામ સ્ટાફને પણ તે પ્રમાણે તૈયારીઓ કરવામાં આવેલી છે। તેમજ પેસેન્જરો સાથે ઓછો કોન્ટેક્ટ થાય અને તેમજ લોકોને સગવડતા પણ મળી રહે તે માટે નિગમે નક્કી કરેલું છે કે ઈ બુકિંગ દ્વારા જ ટિકિટ રિઝર્વેશન કરાવીને જ પેસેન્જરોને બેસાડવાના રહેશે, બરાબર। તેમાં જીએસઆરટીસીની જે એન્ડ્રોઈડ એપ્લિકેશન છે તે એન્ડ્રોઈડ એપ્લિકેશન પરથી તમામે ટિકિટ બુક કરાવવાની રહેશે અને તેના આધારે તેઓ મુસાફરી કરી શકશે। આ તો નિયમો પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ બસમાં જળવાય તે માટે 60% સીટિંગ કેપેસિટી સાથે જ બસોમાં પેસેન્જરો ભરવા દેવામાં આવશે, તેના સિવાય નથી નહીં આવશે। પોઈન્ટ ટુ પોઈન્ટ નોન સ્ટોપ સર્વિસ ચાલશે। રસ્તામાં કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ વચ્ચે પેસેન્જર ઉતારવામાં કે ચડવા દેવામાં આવશે નહીં। અત્યારે અંકલેશ્વર ડેપોમાં આજથી મુખ્યત્વે 3 શેડ્યુલો અને તે ત્રણે ત્રણ શેડ્યુલની 8-8 ટ્રીપો એટલે કે 24 ટોટલ ટ્રીપોની આજથી શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં મુખ્યત્વે અંકલેશ્વર હાસોટ અંકલેશ્વર વાલિયા અને અંકલેશ્વરથી ઝગડિયાના 3 શેડ્યુલો મુખ્યત્વે આજ અત્યારે પ્લાનિંગ કરવામાં આવેલા છે। વધુમાં તમામ પેસેન્જરો તમામ સ્ટાફ માટે માસ્કની નિગમ દ્વારા માસ્ક સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવે છે, તેમજ ટેમ્પરેચર ગન પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી કરીને તમામ સ્ટાફને પણ ટેમ્પરેચર માપીને જ ડેપો પર સ્ટાફમાં ફરજ પર બોલાવવામાં આવશે। તેમજ જે કોઈ પણ પેસેન્જરો બસમાં બેસે તો તેના પહેલાં તેનું ટેમ્પરેચર ગનથી થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને જો યોગ્ય જણાશે તેવા જ પેસેન્જરોને બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે। બીજું નિયમ મુખ્યત્વે રહેશે કે દરેક મુસાફરોએ ફરજિયાત માસ્ક ભરૂચ જિલ્લામાં બસ ડેપો ખાતેથી બુધવારના રોજ 30 જેટલી બસો ભરૂચના વિવિધ તાલુકામાં દોડાવવામાં આવશે। ઓનલાઈન ટિકિટ બારી તેમજ બસમાં પણ ટિકિટ આપવામાં આવે છે। 30 મુસાફરો સાથે બસમાં થર્મલ સ્કેનિંગ અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરીને જ બસમાં બેસવાની સૂચનાઓ મુસાફરોને આપવામાં આવી છે। લોકડાઉન બાદ આજે એસટી બસ શરૂ થવાનો પ્રથમ દિવસ હતો, મુસાફરોની હાજરી નહિવત પ્રમાણમાં જોવા મળી હતી।